ચંદ્રશેખર મહારાજ આપણને કહેતા હતા, ત્રણ ચીજથી હંમેશા બચજો. નંબર એક, એકાંતમાં ક્યારેય કોઈની સાથે બેસતા નહીં. નંબર બે, અંધકારમાં ક્યારેય બેસતા નહીં. અને નંબર ત્રણ, ક્યારેય કોઈનો અતિ પરિચય કરતા. ખતરનાક અતિ પરિચય, ધેટ મીન્સ એક છોકરાને કોઈ છોકરી સાથે વધારે પડતો પરિચય થઈ જાય ને, આ પરિચય પ્રેમમાં ટ્રાન્સફર થયા વગર નહીં રહે. વિજાતીય મૈત્રી જેવો શબ્દ ભારતના કોઈ શબ્દકોશમાં નહોતો, આ પરદેશમાંથી આયાત થયેલો શબ્દ છે. વિજાતીય મૈત્રી હોઈ શકે જ નહીં. વિજાતીયની સાથે પ્રેમ હોય મૈત્રી હોય જ નહીં. મૈત્રી અમે સજાતીયની હોય. બે છોકરાને દોસ્તી હોય, બે છોકરીને દોસ્તી હોય, એક છોકરો બીજા છોકરી સાથે દોસ્તી કરે, આ દોસ્તી નથી, આ લવ છે, આ આસક્તિ છે, આ વાસના છે. આજે કદાચ ધર્મની બેનના નામે એને રાખડી બાંધશે, આવતીકાલ કદાચ એવી આવશે વેલેન્ટાઇન ડે ના દિવસે ઓલો એને મંગળસૂત્ર આપશે. ભાઈ બહેન ના સંબંધો બગાડવાના ધંધા મત કરો. આ દેશમાં હજી નિર્દાક જો કોઈ સંબંધ રહ્યો તો ભાઈ અને બેન નો સંબંધ. પરદેશમાં તો એ પણ સંબંધો તૂટવા માંડ્યા છે. કાકા મામા ફુવા અને ફૈબાની દીકરીઓ સાથે પણ હવે લગ્ન થતા ગયા છે. જેને તમારે સગી બેનની નજરે જોવાનું હોય એ કાકા મામા ફુવા ફૈબા માસી માસા એની દીકરી સાથે તમારા મેરેજ ન હોઈ શકે. પરદેશમાં આવા મેરેજો હવે ખુલ્લેઆમ ચાલુ થયા છે. આ દેશ હજી બચ્યો છે ડ્યુ ટુ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. 4 કલાકમાં છોકરીના ફના ફાટિયા બોલાઈ ગયા છે. એના ફોન એની દોસ્તે અટેન્ડ કર્યા. એની જે મિત્ર કે જેણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી, હોટલની બહાર બેસીને એના ફોન અટેન્ડ કરે. સગા મા બાપ નો જયારે ફોન આવ્યો, અંકલ અત્યારે એનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે, પ્લીઝ તમે ડિસ્ટર્બ નહીં કરો, અમે તમને બધું જ પછી કહીએ છીએ. ઘરે બેઠા મા બાપ એમ વિચારતા હોય, મારી દીકરી ઇન્ટરવ્યુમાં ભગવાનને મા બિચારી પ્રાર્થના કરતી હશે, મારી દીકરી ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય, એને સારી જોબ મળે, એને સારી સેલરી મળે. તમારી મા, તમારો બાપ, તમારી તમારી ગેરહાજરીમાં તમારા માટે ભગવાનને કેવી કેવી પ્રાર્થના ને કેવી કેવી માનતા બાધા અને આખડીઓ કરતી હોય. અને મા બાપને એમ લાગે દીકરો કે દીકરી કોલેજમાં છે, જોબ પર ગયા છે, અને તમે એમની ગેરહાજરીમાં કયા ધંધા કરતા હો છો. Due to your friends, ગલત મૈત્રી. હરિભદ્રસુરી મહારાજને જો કેવું પડતું હોય કે મહેરબાની કરીને ગલત મૈત્રીમાં ક્યારે ફસાતા નહીં. કરવી હોય તો કલ્યાણ મૈત્રી કરજો, ગલત નહીં. 4 કલાક પછી છોકરી બહાર પોતાની ફ્રેન્ડને થેન્ક યુ કે, તે મને સગવડ કરી આપી, થેન્ક્સ. બેવ જણા 1 કલાકમાં ઘરે પહોંચ્યા છે. 5-15 દિવસ પસાર થયા, છોકરી પીરિયડમાં ના બેઠી, અને એને પોતાની બેનપણીને પાછી વાત કરી, કઈ ગરબડ થઈ ગઈ છે. કેટલી હદે એક ભૂલ કેટલી ભૂલોની ચેનલો લઈને આવીશ. અને આ છોકરી એની દોસ્ત, ટેન્શન મત લે, એનો પણ રસ્તો થઈ જશે. જૈનકુળમાં જન્મેલી એ છોકરીને એની દોસ્ત કહે છે, એનો રસ્તો થઈ જશે. યાદ રાખજો, આ દેશની અંદર સરકારે પાપ કરવા માટેના સાધનો તમને આપ્યા. નંબર બે, પાપ કર્યા પછી એને છુપાવવાના રસ્તા પણ આપ્યા. અને નંબર ત્રણ, એ પાપ થઈ ગયા પછી એને ભૂસી નાખવાના પણ રસ્તાઓ આપી દીધા. ભૂસવાના રસ્તા મળ્યા એટલે પાપ કરવાના રસ્તા બેફામ ચાલુ થયા. સમજો છો ને મારી વાત? છોકરીએ કીધું, ચિંતા નહીં કર, આપણે અબોર્શન કરાવી દઈશું. મા બાપને ખબર ન પડે એવી જ રીતના 1.5 કલાકની અંદર પાછું અબોર્શન કરીને પાછી આ છોકરી નોર્મલ થઈ ગઈ. મારે એમ કેવું છે, રાત્રિ ભોજન કરનારો કદાચ મરીને પહેલી નરકમાં જાય, પણ એબોર્શન કરાવનાર મરીને જો 7મી નરકમાં આ વખતે જવાતું હોય ને, 7મી સિવાય બીજી કોઈ નરક ન મળે. પંચેન્દ્ર જીવની હિંસા અને એની પાછળ જો કોઈ કારણ હોય, આટલા પાપ કરવા પડ્યા,
એની પાછળ જો કોઈ કારણ હોય, એક જ કારણ છે. કયું કારણ છે? ગલત ફ્રેન્ડ.